નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં તો જાણે કે પેપર લીક થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. થોડા દિવસો થયા હોય અને પેપર લીકની ઘટનાઓ સામે આવી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત આવું બનતું હોય છે, પરંતુ હવે તો નીટની પરીક્ષામાં મોટી ગેરરીતિ થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે હંમેશા પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં તેમણે લખ્યું છે કે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જો કે ખબરો એવી સામે આવી રહી છે કે યુવરાજસિંહ જાડેજાએ આ અંગે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે અગાઉ પણ પેપર લીક થયા હતા, જે સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આ ફક્ત ચીટિંગની ઘટના નથી, આ મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી ગંભીર પેપર લીકેજની ઘટના છે. આ અંગે નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવ કરવો પડે કે પછી વિધાનસભાનો, અમે જરા પણ પાછા પાની નહીં કરીએ. ભૂતકાળની પરીક્ષામાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે કૌભાંડમાં બોધપાઠ લીધો હોય કે એક્શન લીધા હોય તો આ ઘટના ન બની હોત. ભૂતકાળમાં કોઈ એક્શન લેવામાં આવ્યા ન હતા અને એટલે આવી ઘટનાઓ છાશવારે બની રહી છે. યુવરાજસિંહે એવી પણ માંગણી કરી છે કે હજુ પણ સમય છે ગેરરીતિ કરનાર ઉપર કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે. તમે જણાવી દઈએ કે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દોફાશ થયો છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાના કૌભાંડનો ખુલાસો સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટરની સજાગતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લઈને ચોરી કરાવવાનું કારસ્થાન રચવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની સતર્કતાથી ઝડપાયેલા કૌભાંડ દરમિયાન પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી પણ 7 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. આ મસમોટા ચોરી કૌભાંડમાં હવે 3 જણા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કૌભાંડમાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સઅપ ચેટ પણ સામે આવી છે, જેના બાદમાં પોલીસે 3 લોકોની સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.